વાત હવે વડોદરાની કરીએ વડોદરા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે વડોદરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા પામ્યો છે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેના પરિણામે રોડ ઉપર પણ આછા આછા પાણી વહેતા થયા છે વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તારમાં ક્યાંક પાણી પણ ભરાયા જે દ્રશ્યોમાં જોઈ શકાય છે પરંતુ મહાનગરપાલિકાની મોટી બેદરકારી કહી શકાય કે આ મહાનગરો કહેવામાં આવે છે પરંતુ મહાનગરોમાં પ્રી મોન્સૂન કામગીરી એટલી સુઘડ રીતે કરવામાં આવે છે કે થોડો પણ વરસાદ આવે તો પાણી તો ભરાઈ જ જાય કારણ કે મેઘરાજા વરસ્યા છે એવું દર્શાવવું તો પડે ને અને એટલા માટે એ પ્રકારની કામગીરી દરેક મહાનગરોમાં કરવામાં આવે છે એ પછી સુરત હોય રાજકોટ હોય વડોદરા હોય કે પછી અમદાવાદ હોય પણ થોડા અમથા વરસાદમાં પાણી ના ભરાય તો જ નવાય આ વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેના પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે લહેરીપુરા દરવાજા અને પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે આજે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ મતલબ સાડા ચાર ઇંચથી સાડા વરસાદ વરસી શકે છે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે આ વિસ્તારોને તો વડોદરા આજ ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે જ્યાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી આ વરસાદી માહોલની શરૂઆત થઈ ચુકી છે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જેના કારણે વાહન વ્યવહાર પણ અવરોધાયો છે વડોદરા અલગ અલગ વિસ્તારો જે બાકાત નથી પાણી ભરાવાથી દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે આજે વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ઘણા સમયથી થોડા છેલ્લા દિવસોથી વડોદરામાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું હતું ત્યારે આજે ફરી વહેલી સવારથી વરસાદની એન્ટ્રી વડોદરામાં શરૂ થઈ ચૂકી છે વડોદરામાં વરસાદ વરસતા ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકોના વાહનો પણ બંધ પડવાની સ્થિતિ ઊભી થઈ આજે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ વડોદરામાં આપ્યું છે